નમસ્કાર બાળકો, શું પ્રવાહી વિદ્યુતનું વહન કરી શકે છે? તો પ્રવાહી વિદ્યુતનું વહન કરી શકે છે તે સાબિત કરવા માટે અત્યારે હું તમારી સમક્ષ એક પ્રયોગ લઈ આવ્યો છું. એ પ્રયોગમાં વિદ્યુતનું વહન કરવા માટે જે પ્રવાહીમાં લીંબુનો રસ કાં તો વિનેગારનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને વિનેગર કે લીંબુના રસમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે તે સાબિત કરવાનું છે. તો અત્યારે તમને હું બતાવવાનું છે તે લીંબુના રસમાંથી, પણ લીંબુના રસની જગ્યા પર મેં લીંબુના ફૂલનો ઉપયોગ કરવામાં આવ્યો છે, એટલે કે એસિટિક એસિડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તો એ પ્રયોગને પૂર્ણ કરવા માટે સાબિત કરવા માટે બેટરી જોઈશે, સળિયા જોઈશે, તાંબાનો સળિયો છે, આ એલ્યુમિનિયમનો સળિયો છે, અને બલ્બ છે, આ વાહક તાર છે બધી. હં, એને આપણે પરિપથને પૂર્ણ કરવા માટે વાહક તારને જોઈન્ટ કરીએ. તો થોડું મેં પહેલાંથી જોઈન્ટ કરી દીધું છે અને અત્યારે આપણે આ વાહક તારને એવી રીતે જોઈન્ટ કરીએ. જ્યારે પણ વિદ્યુત પ્રવાહ વિદ્યુત સાથે કામ કરતી વખતે ખૂબ જ કાળજી રાખવાની હોય છે અને આ બંને સળિયા ખાસ કરીને ભેગા નહીં થાય એવી રીતે આપણે ગોઠવવાના છે. તો બાળકો, ખાસ ધ્યાન રાખવાનું છે. આવા જે છે એ અત્યારે અહીંયા જે નિસ્યંદિત પાણી છે એ પાણીમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થશે નહીં. હં, થશે પણ નહિવત પ્રમાણમાં. આપણે આગળ જોઈ ગયા છે કે વિદ્યુત પ્રવાહ પસાર થવા માટે શું વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, પણ બલ્બને સળગવા માટે શું અંદરનું જે ફિલામેન્ટ હોય એ ફિલામેન્ટ ગરમ નહીં થાય ત્યાં સુધી પ્રકાશિત થતો નથી, અને એ જ્યાં સુધી પ્રકાશિત કરવા માટે એને જે અંદરની ફિલામેન્ટ છે એ શું થવી પડે છે, ગરમ થવી પડે છે. જો આમાંથી વિદ્યુત પ્રવાહ પસાર તો થાય છે પણ નહિવત પ્રમાણમાં. હં, નહિવત પ્રમાણમાં પસાર થવાના કારણે એ બલ્બ પ્રકાશિત થઈ શકતો નથી. જે અંદરની ફિલામેન્ટ છે એ ફિલામેન્ટ ગરમ થતી નથી અને તેના કારણે આ પ્રકાશિત થતું નથી. તો બાળકો, આમાંથી પણ વિદ્યુત પ્રવાહ પસાર થાય છે પણ નહિવત પ્રમાણમાં. જો આપણે વોલ્ટેજ વધારી જોઈએ તો પણ બલ્બ પ્રકાશિત થતો નથી. એટલે કે આ આપણે જોઈ શકીએ કે આમાંથી નહિવત પ્રમાણમાં વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. હા, તો અત્યારે હું તમને આ નિસ્યંદિત પાણીમાં લીંબુનો રસની જગ્યા પર મેં શું લીધું છે, લીંબુનું ફૂલ, એટલે કે એસિટિક એસિડ, જે લીંબુમાં પણ જોવા મળે છે. અત્યારે જોઈએ, આપણે આ નાખીએ. તો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે કે નહીં તે જોઈએ. થોડો પ્રમાણમાં વધારે આપણે નાખીએ તો જોઈએ બલ્બ પ્રકાશિત થવા થાય છે કે નહીં. તો અહીંયા જોઈએ તો બલ્બ પ્રકાશિત થાય છે બાળકો. હા, જોવા મળે છે બલ્બ પ્રકાશિત. હું તમને સરળતાથી બતાવવા માટે પ્રયત્ન કરું છું કે બલ્બ પ્રકાશિત થાય છે કે નહીં. દેખાય છે બાળકો? હા, બલ્બ પ્રકાશિત થયો ને, એટલે કે લીંબુનો રસ કે વિનેગર એ વિદ્યુતનું સુવાહક છે. અહીંયા પણ તમને જોઈ શકશો કે જે રાસાયણિક પ્રક્રિયાઓ કઈ રીતની થાય છે, પાણી કે જે દ્રાવણમાં તે જોઈ શકશો. તો એવી રીતે આપણે કોઈપણ પ્રવાહી એ વિદ્યુતનું સુવાહક હોય છે. અત્યારે આપણે એને વોલ્ટેજ થોડું વધારી જઈએ તો
વધારે પ્રમાણમાં સળગતું છે. હવે એને વોલ્ટેજમાં ઓછું કરીએ અને આપણે આ વિનેગરને કે કોઈપણ પ્રવાહી પદાર્થ જે છે, લીંબુનો રસ છે કે મેં એસિટિક એસિડ લીધો છે, એ એસિટિક એસિડ વધારે પ્રમાણમાં આપણે ઉમેરીએ તો એ બલ્બ વધારે પ્રકાશિત જોવા મળશે. અત્યારે આપણે થોડું પ્રમાણમાં ઉમેરીએ તો જોઈએ. તો પહેલાં કરતાં પ્રકાશિત વધારે જોવા મળશે. દેખાય છે બાળકો? હા, પહેલાંથી શું થોડો વધારે પ્રકાશિત થયો. તો જે પણ દ્રાવણ છે એ દ્રાવણની સુવાહકતા વધી જાય તો એ પ્રકાશ કે વિદ્યુતનું વહન સરળતાથી અને વધારે પ્રમાણમાં કરી શકે છે. અને જો વધારે પ્રમાણમાં કરી શકતા હોય તો એ પ્રકાશિત થાય છે. જો ઓછા પ્રમાણમાં વિદ્યુતનું વહન નહિવત પ્રમાણમાં થાય તો એ બલ્બ પ્રકાશિત થશે નહીં. હા, આપણે આગળ જોઈ ગયા કે ઓછું પ્રમાણમાં હતું તો એ પ્રકાશિત થતો નથી, પણ એમાં થોડું ઉમેરવામાં આવ્યું, એમાં વધારે કરવામાં આવ્યું તો એ શું થયું, પ્રકાશિત થાય છે. એટલે કોઈપણ પ્રવાહી એ એસિટિક એસિડ, હા એસિટિક એસિડ કે એસ્કોર્બિક એસિડ એ વિદ્યુતનું વહન કરતું હોય છે. ખ્યાલ આવશે ને બાળકો?